મોટો આરોપ લગાવવામાં આવ્યો છે. દુષ્કર્મ પીડિતા પાસેથી માંજલપુર પોલીસે 1.5 લાખનો તોડ કર્યો હતો. દુષ્કર્મની પીડિતાએ માંજલપુર પોલીસ પર મોટો આક્ષેપ લગાવ્યો છે. પીડિતોએ કોલ ડિટેલ્સ અને મેસેજના આધારે ફરિયાદ કરી છે. પીડિતાએ પોલીસ કમિશનર અને એસીપીને ફરિયાદ કરી છે. માંજલપુર પોલીસ સ્ટેશનની મહિલા પીએસઆઈ પર જ તોડનો આરોપ લગાવવામાં આવ્યો છે. પીએસઆઈ રસિકા ચુડાસમાએ 1.5 લાખનો તોડ કર્યાની ફરિયાદ કરવામાં આવી છે. પીએસઆઈએ આરોપી સામે કાર્યવાહીના નામે રૂપિયા પડાવ્યાનો આરોપ કર્યો છે. જ્યોતિષ મહિલા પર બંગાળના એક શખ્સે દુષ્કર્મ કર્યું હતું, તો મહિલાએ દુષ્કર્મ અંગે ફરિયાદ નોંધાવી છે. આરોપી મહિલાની પુત્રીઓ સાથે પણ ખરાબ કૃત્ય કર્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આરોપીને પકડવા માટે મહિલાએ પીએસઆઈ માટે ફ્લાઇટ બુક કરાવી હતી. ફ્લાઇટ બુક કરાવવાની વાત અંગેના મેસેજ રજૂ કરવામાં આવ્યા હતા. તોડ કર્યા બાદ પણ આરોપી રાહુલ મંડલ 9 દિવસમાં જામીન પર છૂટી ગયો હતો. માંજલપુર પોલીસ આરોપીને બચાવતી હોવાનો મહિલાએ આરોપ લગાવ્યો છે. પોતાના દાગીના વેચીને પોલીસને 1.5 લાખ આપ્યાનો મહિલાએ દાવો કર્યો છે. પોલીસ કમિશનરે સમગ્ર કેસ મુદ્દે ડીસીપીને તપાસના આદેશ આપ્યા છે. ડીસીપીને તાત્કાલિક રિપોર્ટ આપવા માટે પોલીસ કમિશનરનો આદેશ છે. ગુજરાત પોલીસ ફરી એક વખત શરમસાર થઈ છે અને આ ઘટના બની છે વડોદરામાં, જ્યાં વડોદરામાં એક મહિલા સાથે દુષ્કર્મની ઘટના બની અને પોલીસે મહિલાને ન્યાય અપાવવાના બદલે તેની પાસેથી 1.5 લાખથી વધુ રૂપિયાનો તોડ કર્યાનો આક્ષેપ મહિલા દ્વારા કરવામાં આવ્યો છે અને તે બાબતની ફરિયાદ પોલીસ કમિશનરને અરજી આપીને કરવામાં આવી છે. ત્યારે જે મહિલા સાથે ઘટના બની છે તે પીડિતા મહિલા આપની સાથે છે, આપણે તેમની સાથે વાત કરીશું. બેન, શું હતો આખો મામલો અને કેમ પોલીસે તમારી પાસેથી પૈસા લીધા? મેં પોલીસ પાસે ગઈ હતી મારી ફરિયાદ લખાવવા માટે. એમાં એમણે મને કીધું કે આરોપીને પકડવા માટે એમને સરકાર તરફથી મંજૂરી નથી મળતી, જેના માટે એમને પૈસા માંગ્યા. અને 80,000 મેં એમને એ ટાઈમ પર આપ્યા, જેમને એમાં ફ્લાઇટ ટિકિટ, આવવા જવાનો ખર્ચો, ખાવા પીવાનો ખર્ચો બધું ઉલ્લેખ હતું. અને એ પછી એમણે આરોપીને પકડવા માટે ગયા. પછી એમણે ફર્સ્ટ મે જ્યારે FIR કરાવી હતી, મેં 30 મે પૈસા આપ્યા. ત્યાં સુધી એક મહિનો એ મને એવું જ કહેતા હતા કે એમને હજુ સુધી પરમિશન જ નથી મળી જવા માટે અને પૈસા પણ એમને ગ્રાન્ટ નથી મળ્યા. પછી જ્યારે મેં પૈસા ટ્રાન્સફર કર્યા અને વકીલ થ્રુ મેં પૈસા ટ્રાન્સફર કર્યા હતા, એમને બધું ફ્લાઇટ ટિકિટ કરીને એ લોકો ગયા. અને 10 જૂને ત્યાંથી એ લોકોએ આરોપીને પકડીને જ્યારે લાવવાના હતા ત્યારે એ ટાઈમ પર રસિકા ચુડાસમા મેમ એ મને ફોન કરીને કીધું કે અમારે રિટર્ન આવવાનો બંદોબસ્ત તમે કરી આપો, કારણ કે તમે જે પહેલાં જે કર્યા હતા એ પૈસા અમારાથી એ થઈ ગયા છે. તો ત્યારે મેં પછી ફરી પાછું 75,000 એમને અગેન આપ્યા અને એ કરીને એ લોકો બધા ત્યાંથી ફ્લાઇટમાં રિટર્ન આવ્યા. આમાં રેપ કેસનું એક એ હતું અને મારી છોકરી સાથે જે રોંગ કર્યું એના વિશે અમે ફરિયાદ લખાવવા પોલીસ સ્ટેશન ગયેલા, જેમાં પોલીસવાળાએ ખાલી મારી ફરિયાદ લખી અને મારી ડોટર વિશે એવું કીધું કે એ હજુ નાની છે અને મેડિકલમાં જશે અને એની લાઈફ સ્પોઇલ થશે, તો એનું તમે નહીં લખાવો. અને મારું જ કેસ વિશે કરીને એમને બધું ફરિયાદ લખાવી હતી. મેં 2021માં ક્લાસીસ જોઈન કર્યા હતા એમના, ઓનલાઈન ક્લાસીસ. આરોપીનું નામ છે પ્રણવ મંડલ ઉર્ફ રાહુલ સર કરીને એમના ઓનલાઈન ક્લાસીસ ચાલતા હતા, જેમાં એમનું નામ પીકે ન્યુમરોલોજીસ્ટ તરીકે પણ હતું. નવેમ્બરમાં એ અહીંયા આવ્યા, હોટેલ ઇન્ફિનિટીમાં એ રોકાયા અને ત્યાં પછી એમને મેરેજનું એક નાટક કર્યું, લગ્નનું નાટક કર્યું, મંદિરમાં જઈને સિંદૂર મંગલસૂત્ર એ બધું કરીને, અને જસ્ટ એ બતાવવા માટે કે આપણા વચ્ચે જે છે તે હવે લીગલ છે ને હવે એ વસ્તુ કંઈ રોંગ કહેવાશે નહીં. અને જ્યારે મેં એમને માંગ કરી કે તમે તમારા પેરેન્ટ્સને ને ફેમિલીવાળાને ક્યારે બતાવશો કરીને, તો એ કહેતા હતા કે ભાઈ આજે નહીં, કાલે, આ મહિને નહીં, નેક્સ્ટ મંથ હું મારા ફેમિલીને બતાવીશ ને એમને લઈને પણ આવીશ. અને દર મહિને એવી રીતે આવતા હતા, હોટલમાં રોકાતા હતા અને મારી સાથે રોંગ વસ્તુ એ ચાલતું જ હતું. શું લાગે છે, જે આ મહિલા પીએસઆઈ જે તમે નામ કીધું, તમે પણ એક મહિલા છો, તો ન્યાય અપાવવામાં ક્યાંક જે એમને પોતાની જવાબદારી નિભાવવી જોઈએ નથી નિભાવી, તમે માનો છો? મને પીએસઆઈ રસિકા ચુડાસમા મેમ ઉપર એટલો વિશ્વાસ હતો કે જ્યારે મેં એમની સાથે બધી વાત કરી ઘટનાની, એમણે મને કીધેલું કે એ જે કરશે તે સારું જ કરશે અને એ મને ન્યાય અપાવશે, એ વાત એમણે કરી હતી. એટલે હું એમના ઉપર બહુ જ ટ્રસ્ટ કરીને મેં બધી જ વાત એમને કરી હતી. પણ મને નહીં ખબર હતી કે આવું બધું આ રીતે થશે. મેડમે આખું કેસ જ ચેન્જ કરી દીધું, આરોપીને પણ છોડી દીધું અને મતલબ
આ વસ્તુમાં કંઈ ન્યાય જ નહીં આપ્યો ને મારા પર પ્રેશર પણ બનાવ્યો કે તમે કેસ પાછો લઈ લો, જે ફોટો વિડીયો વાયરલ કર્યા છે તો તમારી પાસે કોઈ છે નથી જે સામે આવીને બોલી શકે, ખાલી તમારી પાસે ધમકીના ઓડિયો ને એ બધું છે તો એના ઉપર તો એવું કંઈ થાય નહીં કરીને અને એમને છોડી દીધા. દુષ્કર્મની જે ફરિયાદ દાખલ થઈ આરોપીને પકડ્યા પ્રણવ ઉર્ફે રાહુલ મંડલને, કેટલા દિવસમાં કોર્ટમાંથી જામીન મળી ગયા? એમને 10 જૂને એમને ત્યાંથી ફ્લાઇટથી કોલકાતાથી અહીંયા લઈને આવેલા અને 19 જૂને એમને બેલ મળી ગઈ હતી, જમા એમને એ થઈ ગયેલું. આરોપીના વકીલ કોણ હતા? આરોપીના વકીલ આપણા જે પૂર્વ માંજલપુરના PI છે એમના સગા ભાઈને જ આ કેસ આપવામાં આવ્યો, એટલે પોલીસ આમાં ફૂલ્લી રીતે ઇન્વોલ્વ છે. કારણ કે એ વ્યક્તિને આપણા પૂર્વ PI જે છે એમના સગા હરીશ પાંડોર, પૂર્વ PI નું નામ મને ખબર નથી, પણ જે વકીલ જે છે જે આરોપીના વકીલ છે તે હરીશ પાંડોર છે અને એમને જ આ કેસ આપવામાં આવ્યું. તો આ વસ્તુ કેવી રીતે પોસિબલ થઈ શકે કે એમને જે વ્યક્તિને અહીંનું કંઈ ખબર નથી એને અહીંયા આવ્યા પછી આપણા પૂર્વ PIના ભાઈને જ આ કેસ આપવામાં આવ્યો? જે રીતના આજે મહિલા પીડિતાની વાત તમે સાંભળી કે કઈ રીતના જે વડોદરા માંજલપુર પોલીસ છે તેને આરોપી સાથે સાઠગાંઠ કરી અને એક મહિલા સાથે ગંભીર ઘટના બની છે દુષ્કર્મની, તેમની બંને પુત્રીઓ સાથે જે સગીર છે અને તેમની સાથે પણ ખરાબ કૃત્ય જ્યારે આરોપીએ કર્યું હોય છતાં પણ માંજલપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા મહિલાને ન્યાય અપાવવાના બદલે આરોપીની તરફેણ કરી અને ઉપરાંત મહિલા પાસેથી 1.5 લાખથી ઉપરનો તોડ કરવામાં આવ્યો, જે મામલામાં હવે પોલીસ કમિશનરે DCP લીના પાટીલને તપાસના આદેશ આપ્યા છે અને રિપોર્ટ માંગ્યો છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા. હાલા બુલેટિન.